આભારી છે. મેં એક સરસ વાતાવરણ બદલાઈ ગયું છે, પ્રભુએ વરસાદ મોકલી આપ્યો છે અને આપણી મધ્યે ખાસી ઠંડક છે અને આપણે ખાસી તાજગી અને એનર્જી મહેસૂસ કરી રહ્યા છીએ. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે હું તમને બાઇબલમાંથી જે શિક્ષણ આપવા માંગુ છું એ શિક્ષણ છે કે ખ્રિસ્તી વ્યક્તિને અમુક પ્રકારની બાબતો નથી શોભતી, એ સંબંધી હું તમને આજે શિક્ષણ આપવા માંગુ છું. બાઇબલમાં ઘણી અલગ અલગ બાબતોની મના કરવામાં આવી છે અને જો આપણે એ બાબતો કરીએ છીએ તો કાં તો એ પાપ બને છે, કાં તો આપણે આપણો આશીર્વાદ ગુમાવીએ છીએ, કાં તો આપણે દેવને દુઃખ પહોંચાડીએ છીએ. જેમ કે ભાઈ બાઇબલ અમુક બાબતોની સ્પષ્ટ ના પાડે છે, જેમ કે વ્યભિચાર કરવો નહીં, પાપ છે. અમુક બાબતો એવી છે કે જે કરવાથી આપણે આપણો આશીર્વાદ ગુમાવીએ છીએ, જેમ કે ભાઈ ખાઉધરાપણું એ બાઇબલ ના પાડે છે. તો એવી ઘણી અલગ અલગ બાબતો છે કે જ્યારે ખ્રિસ્તી વ્યક્તિ જો એ બાબતો કરે છે તો એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એ બાબતો આપણને નથી શોભતી. અને આજે બાઇબલમાંથી અમુક આઠ નવ એવી બાબતો છે કે જે હું તમને કહેવા માગું છું જે આપણા માટે પુષ્કળ આશીર્વાદનું કારણ બનશે. કેમ કે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. એવી છે કે અમુક પાપ એવા છે કે જ્યારે માણસ કરે છે તો સીધે સીધું સ્વર્ગ જ ગુમાવી દે છે, અને અમુક બાબતો અને અમુક પાપ એવા છે કે માણસ કરે છે કદાચ એના હાથમાંથી સ્વર્ગ નથી નીકળી જતું પણ આશીર્વાદ નીકળી જાય છે. એટલે આ જે બાબતો છે કે જે ખ્રિસ્તી વ્યક્તિને નથી શોભતી એમાં આ બંને બાબતોનો સમાવેશ થઈ શકે છે. કાં તો માણસ સ્વર્ગ પણ ગુમાવી શકે છે, કદાચ સ્વર્ગ ના ગુમાવે તો પૃથ્વી પરનો આશીર્વાદ પણ એ ગુમાવી દે એવું બને છે. અને માટે આજે અમુક બાબતો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું અને આપણે બધા ભેગા થઈને એ સંબંધિત અભ્યાસ કરવા માંગીએ છીએ. પહેલી બાબત જે હું તમને કહેવા માંગુ છું જે ખ્રિસ્તી વ્યક્તિઓને નથી શોભતી, જે આપણે ના કરવી જોઈએ, એ છે ઝઘડો, ગુસ્સો. બરાબર છે. અમુક બાબતો એવી છે કે જે ખ્રિસ્તી વ્યક્તિને નથી શોભતી અને ઘણા બધા વ્યક્તિઓમાં જોવા મળે છે, અને એ છે એક લડાઈ કરવી, ઝઘડ્યા કરવું, વારંવાર કોઈની જોડે બાજિયા કરવું. અને આ એવી બાબત છે કે જે આપણી સાક્ષી ખરાબ કરે છે, જે આપણા આશીર્વાદોને આવતા રોકે છે. અને માટે જો કોઈ વ્યક્તિનો સ્વભાવ એવો છે કે ભાઈ એનો મિજાજ કાબુમાં જ નથી રહેતો, એક પ્રકારનો તામસી સ્વભાવ થઈ ગયો છે, તો હું તમને કહેવા માંગુ છું કે ભાઈ જે તે વ્યક્તિએ પોતાનો સ્વભાવ અને પોતાનું વર્તન બદલવાની ખાસ જરૂર છે. કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ ઝઘડો કરનાર, લડાઈ કરનાર, કજિયા સળગાવનાર અથવા હુલ્લડ મચાવનાર એવો ના હોવો જોઈએ. કારણ કે ઈશ્વરે તો આપણને સમજી ના શકાય એવી શાંતિ આપી છે, અને આપણે જો આપણે આપણા જીવનના અથવા આપણા વર્તનમાંથી આવું દેખાય છે તો એ તો બહુ જ એક વિરોધાભાસી વર્તન થઈને ઊભું રહે છે. અને માટે એક જે પહેલી બાબત જે હું તમને કહેવા માંગુ છું એ છે કે ભાઈ ગુસ્સો અને એક ઝઘડો કરવાની વૃત્તિ એ ખ્રિસ્તી વ્યક્તિઓમાં ક્યારેય ના દેખાવી જોઈએ. આપણે એક રેફરન્સ કાઢીએ, માથી 5:21-24 વાંચીએ અને આ સંબંધી શું લખેલું છે આપણે સમજવા માંગીએ. હત્યા ન કર ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું. એ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે. ઓકે, અહીંયા શું લખેલું છે કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે એ તો અપરાધી જ છે. અને એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે અમથો ક્રોધ કરવો એ ખૂન કરવા જેવું છે. જે અમથો ક્રોધ કરે છે એ મનુષ્ય ઘાતક છે. મનુષ્ય ઘાતક એટલે ખૂની. અને આગળ જતા હું એ પણ કહીશ કે ભાઈ
માણસના સ્વભાવમાં ગુસ્સો, ખુન્નસ, કડવાસ, વેર લેવાની વૃત્તિ આવી બાબતો જો ઘૂસી ગઈ છે તો એને કારણે જે વ્યક્તિના સ્વભાવમાં આવું છે અને ત્યારબાદ જો એ વ્યક્તિ ઓફરિંગ નાખે છે તો એનો આશીર્વાદ પણ એને મળતો નથી. કારણ કે ત્યાં આગળ એવું લખ્યું છે, વાંચો આગળ શું લખ્યું છે ત્યાં. અને જે પોતાના ભાઈને પાજી કહેશે કે ન્યાય સભાથી અપરાધી ઠરાવવાના જોખમમાં આવશે અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગેરના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે એવું કંઈ છે તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. ઓકે ફાઇન, વેરી ગુડ. અહીંયા એક બાબત લખવામાં આવી છે કે જો મારા સ્વભાવમાં ગુસ્સો છે, કડવાશ છે, ખુન્નસ છે, વેર લેવાની વૃત્તિ છે તો મારી પર જે આશીર્વાદ ઉતરે છે એને હું પોતે જ બંધ કરી દઉં. કદાચ કોઈ વ્યક્તિ જબરજસ્તી દાન પેટીમાં દાન નાખી જ જાય તો પણ આશીર્વાદ આપવો તો દેવના હાથમાં જ છે. તો પણ એ દાન આપવું આશીર્વાદમાં રૂપાંતર નહીં થાય. અને માટે ગુસ્સો ન માત્ર બીજાને પણ આપણી આત્મિક સ્થિતિને પણ નુકસાન કરે છે. બાઇબલમાં બે ભાઈઓની સ્ટોરી છે, કાઈન અને હાબેલ. કાઈન મોટો હતો, હાબેલ નાનો હતો. કાઈન દેવ પ્રત્યે ઉદાર નહોતો, હાબેલ દેવ પ્રત્યે ઉદાર હતો. અને હાબેલે શું કર્યું, જે અર્પણ આપ્યું એનાથી દેવ ખુશ થયા. કાઈનના અર્પણને દેવે માન્ય કર્યું નહીં અને કાઈનને ઈર્ષા આવી પોતાના ભાઈ હાબેલની. ઈર્ષામાંથી ગુસ્સો જન્મ્યો, ગુસ્સામાંથી પાપ જન્મ્યું અને પાપને કારણે શ્રાપ આવ્યો. હું તમને જે બાબત કહેવા માંગુ છું કે આ એક સીધી લાઈન દેખાય છે કે ગુસ્સાને કારણે પાપ થાય છે અને પાપને કારણે શ્રાપ આવે છે. અને માટે આપણે સૌથી પહેલા સમજવાની જરૂર છે ભાઈ, કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિની સાક્ષી એ ઝઘડો કરનાર, ગુસ્સો કરનાર કે ભાઈ કોઈ એને કેમ છો કરતા પહેલાં વિચાર કરે એવી ના હોવી જોઈએ. એ બહુ જ મહત્વની વાત છે. હવે હું ગુસ્સાને બે ભાગમાં વહેંચું છું. એક ગુસ્સો છે કે જે સારો ગુસ્સો છે, જે દેવના પ્રેમમાંથી નીકળે છે. અને જે ગુસ્સો બીજાનું નુકસાન કરવા માટે નહીં પણ બીજી વ્યક્તિને સાચી વાતનું ભાન કરાવવા માટે જો કરવામાં આવે તો એવા ગુસ્સાને દેવ માન્ય કરે છે. હું તમને કહું કે ભાઈ જ્યારે ગુસ્સો કોઈક વ્યક્તિને સાચી સમજદારીમાં લાવવા કરવામાં આવે તો એવો ગુસ્સો બીજાને માટે આશીર્વાદનું કારણ બને છે. બરાબર છે? જેમ કે ભાઈ આપણે એક રેફરન્સ વાંચી, ચલો માથી 21 12 અને 13 કલમ વાંચો. ઈસુ એકવાર ગુસ્સો કરે છે પણ એ ગુસ્સો કોઈ ખાસ ઉદ્દેશને માટે, લોકોને સાચી સમજદારીમાં લાવવા માટે અને પાપ તરફથી ખરા ધોરણમાં ફેરવવા માટે કરવામાં આવેલો ગુસ્સો. કબૂતર વેચનારના આશ્રમો તેને ઉધાવાડ્યા અને તેને તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. આજે આખો સીન લખવામાં આવ્યો છે એની તમે કલ્પના કરો તો આ સીન આમ આવેશમાં ભજવાયો હશે, આમ કઈ ઠંડો ઠંડો નહીં ભજવાયો. આખો જે સીન છે એમાં ઈસુ જાણે કે આમ થોડા ગુસ્સામાં અવશ્ય હશે. પણ અહીંયા હું તમને જે કહેવા માંગુ છું, ઈસુના સ્વભાવ અને ચહેરા પર ગુસ્સો હતો પણ ઈસુના હૃદયમાં લોકો માટે નફરત નહોતી. ને આ પ્રકારનો ગુસ્સો દેવ માન્ય કરે છે. અને માટે જ્યારે ગુસ્સો કોઈ વ્યક્તિને સાચી સમજદારીમાં લાવવા માટે કરવામાં આવે તો જાણે અમુક હદે એ પ્રકારનો ગુસ્સો, એ જેન્યુઇન ગુસ્સો બાઇબલ એલાવ કરે છે. જેમ કે ઘણીવાર હું આ ઉદાહરણ આપું છું કે કોઈ એક વ્યક્તિ ઘરમાં ઊંઘી રહ્યો છે અને ઘરને આગ લાગી છે અને તોય ઊંઘ્યા કરે છે તો આપણે અંદર જઈએ અને ના ઉઠતો હોય તો એ લાત પણ મારી જેથી કરીને ઉઠે. તો આ વર્તન કદાચ ના સમજાય પણ હૃદય તો એ બચી જાય એ જ છે. સો આવું ગુસ્સામાં પણ થઈ શકે છે. ને માટે હું તમને જે બાબત કહેવા માંગુ છું કે
જે ગુસ્સો બીજાને શિસ્તમાં લાવવા માટે અને કોઈકનું ભલું કરવા માટે કરવામાં આવે તો એ એક યોગ્ય બાબત બની રહે છે. બરાબર. હજુ એના બીજા રેફરન્સ વાંચે. પહેલો તીમોથી 5:20 શું કહે છે વાંચો. બરાબર લેજે, ઠપકો આપજે જેથી બીજા પણ ડરે. ઉદ્દેશ આ છે. ઉદ્દેશ એને શરમાવવો, એને તોડી પાડવો એ નથી, પણ એક પ્રકારના દેવના ભયનું વાતાવરણ રહે એ છે. બરાબર. તો આ બધી બાબતો એક બાબત સાબિત થાય છે કે ભાઈ એક પ્રકારનો ગુસ્સો છે એ સારો ગુસ્સો. બરાબર છે. અને જેને અધિકાર છે, કેમ કે ભાઈ કુટુંબનો વડીલ હોય, ચર્ચનો બાળક હોય, અમુક પ્રકારનો અધિકાર ચલાવનાર વ્યક્તિ હોય, આ પ્રકારનો ગુસ્સો મેબી કોઈક સમયે બતાવી શકે છે. બરાબર. આપણે એને ખોટી રીતે જજ ના કરવો જોઈએ. બીજા પ્રકારનો ગુસ્સો છે એ છે ખરાબ ગુસ્સો, જેને બાઇબલ માન્ય નથી કરતું. બરાબર છે. પિતર એક વાર આવો ગુસ્સો કરેલો અને એક જણનો કાન સિપાઈનો કાપી કાઢ્યો. આ ગુસ્સો દેવના પ્રેમમાંથી બહાર નતો આવ્યો. કેમ? કારણ કે જે ગુસ્સો કોઈકનું શારીરિક નુકસાન કરવા માંડે એવા ગુસ્સાને દેવ માન્ય નથી કરતા, અને એવો ગુસ્સો ઘણીવાર સજાપાત્ર પણ બની જાય છે. અને માટે ઈસુએ જે મંદિરમાં ગુસ્સો કર્યો એ આવો ગુસ્સો નહોતો. એ જાણે કોઈને શિસ્તમાં લાવવા અને કોઈને સાચા ધોરણમાં લાવવા માટે. બરાબર. અને પિત્તરનો ગુસ્સો એક સ્વાભાવિક ગુંગળામણ બહાર કાઢવા માટેનો. બરાબર. કે ભાઈ આજે તો મારો બહુ તપી ગયો છે, કોઈ આવતા નહીં તો અટવાઈ જ જશે. આ પ્રકારનું ફ્રસ્ટ્રેશન કાઢવા ગુસ્સો જે થાય છે એ ખોટી વસ્તુ છે. બરાબર છે. સો આપણે સમજવાની જરૂર છે કે ક્યારે દેવના આત્મા થકી કયા પ્રકારનો વ્યવહાર કરવો. બરાબર. સો પહેલી વાત આપણે આ જો, એક વખત મૂસાથી પણ ગુસ્સામાં લાકડી હરાઈ ગઈ અને એ ગુસ્સાને દેવે પોતાનું અપમાન ગણાવ્યું અને પછી વિઝા કેન્સલ થઈ ગઈ. સો એ મહત્વની વાત છે કે ભાઈ અમુક બાબતો એવી છે જે ખ્રિસ્તી વ્યક્તિને નથી શોભતી. બરાબર. એમાં જે પહેલી બાબત જે છે એ છે ગુસ્સો અને લડાઈ કે ઝઘડો. બરાબર છે. એ આપણી સાક્ષીને બહુ છેલ્લી હદ સુધી ડેમેજ કરે છે અને ફરી પછી સાક્ષી ઊભી કરતા ઘણો વાર લાગે. બરાબર છે. સો આ પહેલી વાત હતી. બીજી વાત જે હું તમને કહેવા માગું છું જે ખ્રિસ્તી વ્યક્તિ નથી શોભતી એ છે કોઈ પણ પ્રકારનો નશો કરવો કે કેફ કરવો. બરાબર. ખ્રિસ્તી વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો નશો ના કરવો જોઈએ. બાઇબલ કહે છે મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે. બરાબર છે. સો એમાં આપણે કોઈ પણ બાબતને આપણે લઈ શકીએ છીએ. દારૂ, તાળી, અફીણ, માવો ખાવો, તમાકુ, સિગરેટ, આ બધી જ વાતો એમાં આવે છે. ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરે છે, પણ હું કહું છું કે ભાઈ જે શરીરને સીધી રીતે નુકસાન પહોંચાડનારી બાબતો છે એ આપણે ના કરી શકીએ. બરાબર છે. કેમ કે ભાઈ એક પાસ્ટરને એક વ્યક્તિએ એવું પૂછ્યું કે સાહેબ બાઇબલમાં ક્યાં લખ્યું છે સિગરેટ ના પીવી જોઈએ? પાસ્ટરે સરસ જવાબ આપ્યો કે ભાઈ શું તું ચર્ચમાં કે મંદિરમાં સિગરેટ પીશે? તો કે ના હું નહીં પીવું. તો બાઇબલ કહે છે કે તું તો જીવતા દેવનું મંદિર છે. સો આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે ભાઈ સિગરેટનો ધુમાડો બીજાને પણ નુકસાન કરે છે. સો બીજાને નુકસાન કરનાર શોખ આપણે નથી કેળવી શકતા. આપણે એવી આદતોને એવા શોખ નથી વિકસાવી શકતા જે બીજાને નુકસાન કરે. બરાબર. તો એવી ઘણી બધી બાબતો છે કે જેને આપણે કેફ અને નશામાં લઈ શકીએ છીએ. બરાબર છે. ઘણા બધા લોકો, એક ભાઈ મને કહે સાહેબ બાઇબલ શું કહે છે કે ભાઈ પીવાનું પણ ટાઈટ નહીં થવાનું, એમાં તારું ભાષણ દર્શે એવું નહીં લખ્યું. બરાબર છે.
સર આપણે એ સમજવાની જરૂર છે કે આપણે મારી મજડીને આપણને લાભ મળે એવા અર્થ નથી કાઢી શકતા. આપણે તો જો કે ડ્રાય સ્ટેટમાં છે, નો મીન્સ નો જ, નો મીન્સ નો, આપણી પાસે કોઈ પણ એ છટકબારી નથી. અને બાઇબલ આપણને કહે છે કે ભાઈ જે વ્યક્તિ મદ્યપાન કરે છે એની જે સેન્સીસ છે એ ધીરે ધીરે શું છે કે ભાઈ જાગૃત નથી રહેતી, ચપળ નથી રહેતો, વ્યક્તિ અસરકારક નથી રહેતો. ને જો તમે એમાં વાંચશો નીતિવચનમાં તો ઘણી બધી બાબતો લખી છે. આપણે વાંચીએ, ચલો એક નાનો પોર્શન છે, નીતિવચન કાઢો, એનો 23મો અધ્યાય કાઢો. નીતિવચન એનો 23મો અધ્યાય. ધારો કે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું મદ્યપાન કરે છે એની સ્થિતિ ધીરે ધીરે કેવી થાય છે એ સંબંધી બાઇબલ આપણને અમુક બાબત કહે છે. જો નીતિવચન 23:29 કલમ શું કહે છે, કોને અફસોસ છે, કોને હાય હાય, કોને ઝઘડા છે, કોને દુઃખ છે, કોણ વિના કારણ જેને ઘા પડે છે, કોની આંખમાં રતાશ છે, જે ઘણી વાર સુધી દ્રાક્ષારસ પિયા કરે છે તેને. બરાબર. પછી જુઓ 32મી કલમ, તારી આંખો તરેવાર દેખાવ દેશે અને તારું હૃદય વિપરીત વાતો ભાગશે. મીન્સ કે તું તારા પરનો કાબુ ગુમાવી દઈશ. પછી શું લખેલું છે, હા કોઈ સમુદ્રમાં સૂતો હોય, કોઈ વહાણમાં ડોલની ટોચ પર આડો પડેલો હોય તેના જેવો તું થશે. નો કે ધીરે ધીરે તું તારું માન પણ સોસાયટીમાં ગુમાવી દઈશ. બરાબર છે. તમે વહાણમાં પેલા લોકો કપડાં ખુલ્લા કરીને આમ પડી રહેલા હોય ડ્રિંક્સ કરીને, એવું જાણે ચિત્ર લખ્યું છે. બરાબર. પછી 35મી કલમ શું લખ્યું છે, ખબર, તું કહેશે કે લોકોએ મને માર્યો છે પણ મને વાગ્યું નથી, તેઓએ મને ઠોક્યો છે પણ મને માલુમ પડ્યું નથી, હું ક્યારે જાગીશ, હજી પણ હું તેને પાછો શોધીશ, તું લવારો કર્યા કરશે, એવું લખ્યું છે. આ બધા જે વાક્યો છે એનો અર્થ આવો થાય છે કે જ્યારે વ્યક્તિ કોઈ પ્રકારના મદ્યપાનમાં જતો રહે છે પછી ધીરે ધીરે એની અસર જે છે એ આ પ્રકારની થાય છે. અને માટે પેલું કેવું છે, ભાઈ બાઇબલો અમુક બાબતને એવું કહે છે કે તમે એમાં ના જ પડશો. કોઈ પણ વ્યક્તિ એક પેલું આમ નહીં ચેઇન સ્મોકર હોય છે, અમુક લોકો પિયા જ કરે, પિયા જ કરે સિગરેટ, પણ એ લોકોએ શરૂઆત તો એક સિગરેટથી જ કરી હોય. મહિનામાં એક પીતા હોય, પછી અઠવાડિયામાં એક પીએ, પછી દિવસમાં એક પીએ, પછી દિવસમાં ચાર પીએ, એવી રીતે પછી માણસ થઈ જાય. સો અમુક બાબતો એવી છે કે ભાઈ જેને આપણે સહેજ પણ ટ્રાય કરવાની જરૂર નથી, ભલે તમે અહીંયા છો કે બહાર છો. બરાબર. પણ શિક્ષણ આજે આ પ્રકારનું આપી રહ્યો છું. ત્રીજી બાબત જે હું તમને કહેવા માંગુ છું કે ભાઈ જે ખ્રિસ્તી વ્યક્તિએ ના કરવી જોઈએ, એને નથી શોભતું, એ છે સમ ખાવા. આના સમમાં તમે એવું સાંભળ્યું, બાઇબલ એવું કહે છે કે ભાઈ હંમેશા આપણે સાચું બોલવું જોઈએ અને આપણી ફરજ છે પ્રમાણિક રહેવું. અને ઘણી બધી વખત સમ ખાવા એવું સૂચવે છે કે આપણે હંમેશા પ્રમાણિક નથી હોતા, કોઈ એક ખાસ સમયે આપણે પ્રમાણિક હોઈએ છે તો આપણે સમ ખાવાની વાત કરીએ છીએ. બરાબર. અને માટે લોકોને કન્વિન્સ કરવા સમ ખાવા એવું બાઇબલ નથી ચા. બરાબર. આપણે વાંચીએ, ચલો ક્યાં આવું લખેલું છે, માથી 5:33 કલમમાં અહીંયા ના પાડી છે, બહુ આપણે આ પોર્શન બહુ જલ્દી વાંચી દઈએ છે, પણ એક બાબત છે જે ખ્રિસ્તી જીવનમાં ના દેખાવી જોઈએ. તમારું બોલવું હાનું હા નાનું ના હોય એમથી વિશેષ કરી નથી. જો કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિએ સમ ના ખાવા જોઈએ, ગોડ્સ પ્રોમિસ એવું બધું નહીં બધા બોલતા હોય છે, ઇંગ્લિશમાં બોલે, પણ બાઇબલ જે કહે છે સમ ન ખાવા. નાની વાત છે પણ છે વાત છે. આપણામાંથી કોઈ કરતું હોય, ફૂલમાંથી કર નાખતું હોય, બરાબર, પણ બાઇબલ કહે છે કે ભાઈ સમ ખાવું આપણને શોભતું નથી, આપણે 24/7 પ્રમાણિક જ હોવા જોઈએ. કોઈને કન્વિન્સ કરવા આપણે સમ ખાઈએ એ યોગ્ય નથી. બરાબર છે. ચોથી બાબત જો હું કહેવા માંગુ છું, અમુક બાબતો જે આપણને નથી શોભતી એ છે અપશબ્દો બોલવા.
ખ્રિસ્તી વ્યક્તિને અપશબ્દો બોલવા શોભતું નથી. વચ્ચે એક વખત એક વ્યક્તિ મને આવીને કે સાહેબ, પેલા વ્યક્તિએ તો કે દેવળમાં ગાળ બોલી કે, એટલે તું કેવા શું માંગે છે? ગાળ મેદાનમાં ના બોલવી જોઈએ, દેવળમાં છોડ, ગાળ બોલવી જ ના જોઈએ. તો કે દેવળમાં ગાળ બોલ્યો, પેલા એ ભૂલ કરીને તારી સમજદારીમાં ભૂલ છે. હું તમને જે કહેવા માંગુ છું, ભાઈ, ઘણી બધી વખત માણસો અપશબ્દો બોલતા હોય છે, હવે જે હું બોલીને નહીં બતાવી શકતો તમને, પણ હું તમને જે કહું, કોઈ પણ લેંગ્વેજમાં આપણે અપશબ્દો ના બોલવા જોઈએ. ઘણા બધા લોકો ઇંગ્લિશમાં અપશબ્દો બોલતા હોય છે, ઘણા બધા લોકો એવા છે કે જે અમુક પ્રકારના હલકા, તોછડા, બીભત્સ, ગંદા, દ્વિઅર્થી શબ્દો અને વાક્યો બોલતા હોય છે. આ બધી ખોટી બાબતો છે, આવું આપણા મુખને શોભતું નથી, અને માટે આપણે આવા પ્રકારના શબ્દો કે આવા પ્રકારના વાક્યો એ નથી બોલી શકતા, બરાબર? આપણે રેફરન્સ વાંચીએ. ચલો, એફેસી 4:29 શું કહે છે? આ બધું જ બાઇબલમાં લખેલું છે, પણ હું તમને થોડું વધારે ખુલાસાની સાથે સમજાવી રહ્યો. તમારા મુખમાંથી કઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે. તમારા મુખમાંથી કઈ મલિન શબ્દ નહીં, જેમ કે ભાઈ કોઈની મજાક ઉડાવવી, ખેકડી ઉડાવવી. જુઓ, કોઈ તમે જોક કહો અને લોકો હશે અલગ વસ્તુ છે, ને તમે કોઈકની મજાક ઉડાયા કરો ટોળામાં, એ અલગ વસ્તુ છે. એ પ્રકારનું હાસ્ય નથી આપણને શોભ, બરાબર છે? કે ભાઈ આપણે એ રીતે હસીએ, કોઈકને ખોટું લાગે, કોઈકને ઉતારી પાડતા શબ્દો બોલવા, કોઈકની પીઠ પાછળ બોલવું, કોઈકના નામ પાડવા, વાકુ બોલવાની ટેવ આપણને નથી શોભતી. ઘણી વાર મંડળીના બાળકોના નામ પાડવામાં આવે, ટીચરોના નામ પાડવામાં આવે, આ બધી જગ્યાએ બધું ચાલતું જે હોય છે, પણ એ નથી શોભતું. હું તમને જે કહેવા માંગુ છું કે એનાથી આપણું ખ્રિસ્તી વ્યક્તિ તરીકેનું જે ધોરણ છે નીચે આવે છે, અને માટે અમુક બાબતો એ છે, ટોંટ મારવા, બરાબર છે, કોઈકને મહેણા મારવા, એ બધી બાબતો એ ખ્રિસ્તી જીવનમાં આપણી જે પરિપક્વતા છે એને નીચે લઈ આવે છે, અને આખરે આપણા આશીર્વાદ રોકવાનું કામ કરે છે, બરાબર? માટે કોઈ પણ પ્રકારના અપશબ્દો, ગાળ એ આપણે ના જ બોલી શકીએ. અને મારું માનવું છે કે ભાઈ આ બધી બાબતો તમે ધ્યાનમાં રાખતા જ હશે, બરાબર? પણ તેમ છતાં શિક્ષણ આપવું એટલે જરૂરી છે, ભાઈ, દરેક વ્યક્તિ વૃદ્ધિ પામી રહ્યું છે, બરાબર? અને ત્યારબાદ હું પાંચમી બાબત જે કહેવા માગું છું, જે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ના કરવી જોઈએ, એ છે ફરિયાદ. હવે દેવનું વચન કહે છે કે ભાઈઓ સંપી સંપીને રહે તો કેવું સારું. હવે મંડળી અથવા સંગતમાં જે પણ ભાઈઓ બહેનો આવે છે, એ બધા લોકોના હૃદયો અને મનો ખુલ્લા હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય એ જરૂરનું છે. તેમ છતાં પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે, તમને કે મને ખોટું લાગી શકે છે. તો તમારે ને મારે જે તે વ્યક્તિની પાસે જઈને અથવા પાસ્ટરની પાસે જઈને યોગ્ય રીતે રજૂઆત કરવી જોઈએ. એમાં ના નથી, સંજોગો વસાત આવું થઈ શકે છે, પણ ફરિયાદને પણ બાઇબલ ઘણી બધી અલગ અલગ રીતે દર્શાવે છે, બરાબર? જેમ કે ભાઈ કોઈ બાબત તમને ના ગમી હોય તો તમે જે તે વ્યક્તિને જઈને કહી શકો છો કે ભાઈ મને તમારું આ પ્રકારનું વર્તન ના ગમ્યું, એ તમારી પરિપક્વતા દર્શાવે છે, બરાબર છે? અને એ પ્રકારની ફરિયાદને બાઇબલ માન્ય કરે છે, પણ જે ફરિયાદ એ પ્રકારના અસંતોષમાંથી અને એક પ્રકારની ઈર્ષામાંથી જન્મી હોય એને બાઇબલ માન્ય નથી કરે, બરાબર? જેમ કે એક વખત એવું થયું કે દેવે મૂસાને કીધું કે તારી પર જે આત્મા છે એને હું 70 વડીલો પર મૂકીશ, બરાબર? તો બે કસેક પડતા હતા નતા, તો 68 પર આવ્યો, પેલા બે જણ પર પણ આવ્યો, તો યહોશુઆ જઈને મૂસાને કહેવા લાગ્યો કે પેલા આયા નહીં તોય આત્મા ઉતર્યો કે? તો મૂસા શું કહે છે? તને કેમ દેખાય આવે છે? તારી આ ફરિયાદ યોગ્ય નથી. તમને જે કહેવા માંગુ છું
એ ફરિયાદ યોગ્ય નહોતી, એ ઈર્ષ્યામાંથી જન્મેલી, અસંતોષમાંથી જન્મેલી. તો એ બાબત બહુ મહત્વની છે કે ભાઈ જે પણ કોઈ ફરિયાદ હોય એ ફરિયાદ વ્યાજબી હોય તો બાઇબલ આગેવાનો અને દેવ એને માન્ય કરે છે, પણ જે ફરિયાદ અસંતોષ ઈર્ષા કે કોઈ ખોટી બાબતમાંથી નીકળેલી હોય અને બસ દલીલો રજૂ કર્યા કરતી હોય એવી ફરિયાદને બાઇબલ માન્ય નથી કરતું, અને જે એક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં પણ નથી શોધે. બરાબર છે? જો આગળની જે બાબત કહેવા માંગુ છું, કઈ એવી બાબતો છે કે જે ખ્રિસ્તી વ્યક્તિઓને નથી શોભતી? બરાબર. છઠ્ઠી બાબત છે શણગાર. આપણે સમજીએ શણગાર શું છે, બરાબર. એવું નહીં કે મેકઅપ ના કરવો જોઈએ, પણ આપણે સમજીએ. બરાબર, બાઇબલ શણગારની વિરુદ્ધમાં નથી, પણ કયા ઉદ્દેશની સાથે શણગાર કરવામાં આવે છે એ બહુ જ મહત્વની વાત છે. બરાબર છે? વ્યક્તિએ પ્રસંગ અનુસાર પોતાને શણગારવા જોઈએ, અને પ્રસંગ અનુસાર વ્યક્તિએ શોભતા અને સારા લાગતા કપડાં પહેરવા જોઈએ. જેમ કે જો તમે સંગતમાં આવો છો, જો હું ચર્ચમાં આવું છું, તો મારે અથવા કોઈ પણ સ્ત્રી કે પુરુષે બેઝિક કે હલકો મેકઅપ કરીને આવે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે રીતે ભાઈઓ અને બહેનો અને કદાચ બહેનો લગ્નમાં તૈયાર થઈને જતા હોય એ રીતે જો ચર્ચમાં તૈયાર થઈને આવે તો એ જ શણગાર પ્રોબ્લેમનું કારણ બની શકે છે. કેમ? કારણ કે એ જ શણગાર પછી કોઈનું ધ્યાન ભટકાવનારી બાબત પણ બની શકે છે, અને માટે એ બાબત ખાસ મહત્વની છે કે ભાઈ પ્રસંગો અનુસાર આપણે શણગાર મેકઅપ અને કપડાં પહેરવા જોઈએ. જેમ કે બહુ આગળ એવું હતું કે હું એક ચર્ચમાં હતો અને દાન નાખવાની વાત આવી, એટલે બધા દાન નાખવા આગળ આવતા હતા. તો એક બેન હતા જે પગમાં ઝાંઝર પહેરતા હતા, એવા એટલો પ્રોબ્લેમ નથી, પણ એ જ્યારે દાન આપવા આવે થોડું છન 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 એવું વાગે, ભાઈ કાયમ જ એવું થાય. અને એ બાબત, એ શણગાર અથવા એવું કંઈક એડિશનલ, બરાબર છે, એ આખી ભક્તિ સભાનું જે કોન્સન્ટ્રેશન છે એને બ્રેક કરનારું બની ગયું. સો એ બધી બાબત છે કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિ મલ્ટીપ્લેક્સમાં કોઈ સારું મૂવી જોવા જાય, પતિ પત્ની બહાર એકલા ફરવા જાય, ત્યારે આ બધા નિયમો લાગુ નથી પડતા, પણ ચર્ચ અને સંગતમાં તો એક શિસ્તનું વાતાવરણ રહે એ બહુ જરૂરનું છે. કેમ કે ભાઈ બાઇબલ આપણને એક વાત શીખવે છે કે ભાઈ જ્યારે પણ આપણે શણગાર કરીએ છીએ, જ્યારે પણ આપણે સાહિત્ય તૈયાર થઈએ છીએ, તો આપણે બહારથી જેટલા સારી રીતે તૈયાર થઈ રહ્યા છે આપણી એટલી જ જવાબદારી છે કે આપણે અંદરથી પણ એટલા જ સારા હોઈએ. જેમ કે બાઇબલમાં બે સ્ત્રીઓની વાત છે, એક છે વાસ્તી રાણી અને બીજી છે એસ્તર. વાસ્તી રાણી પણ ખૂબસૂરત જ હતી, એટલે જ રાજાએ કીધું કે તારી ખૂબસૂરતી લોકો જુએ, તું બહાર આવ. અને એસ્તર પણ ખૂબસૂરત હતી, એટલે જ એ પછી સિલેક્ટ થઈ. પણ બંનેમાં પ્રોબ્લેમ શું હતો ખબર છે? એસ્તર અંદરથી પણ પ્રેમાળ, લવિંગ અને ખૂબસૂરત હતી, જે વાસ્તી રાણી નહોતી. અને માટે સમય જતા એ નીકળી ગઈ, પેલા બેન ટકી રહ્યા. સો એક વસ્તુ જે મહત્વની છે કે ભાઈ આપણે બહારથી બહુ સારી રીતે તૈયાર થઈએ એ જરૂરનું છે, પ્રસંગો અનુસાર આપણું અપીરન્સ હોય એ જરૂરનું છે, પણ એક જવાબદારી પણ છે કે ભાઈ પેલું આપણે અંદરથી પણ એટલા જ સારા પ્રેમાળ અને લવિંગ નેચરના પુરવાર થઈએ. બરાબર? માટે આ વાસ્તી રાણી અને એસ્તર એમાં બહુ જ મોટા પ્રિન્સિપલ છે ખબર, કે ભાઈ બહારથી બંને જ ખૂબસૂરત હતા, બરાબર, પણ ભાઈ જે રીતે એનું વર્તન હોવું જોઈએ એ વાસ્તી રાણીનું ના આપ્યું, પણ જ્યારે એસ્તરનું વર્તન એવું પ્રકારનું હતું. બરાબર છે? સો આ જે સાતમી બાબત જે છે, બરાબર છે, એ છે ખાસ કરીને શણગારની, જે દરેક રીતે અલગ અલગ સિચ્યુએશનમાં લોકોને લાગે વળગે. એક બહુ આગળનો કિસ્સો છે, પણ હું જસ્ટ તમને સમજાવવા કહું છું, અને આને પણ થોડું પરિપક્વતાથી સમજજો. એક વખત એક વર્શિપ ટીમ આવેલી અને બીજા રાજ્યોમાંથી આવેલી, અને અમુક એના મેમ્બર એ બહારના દેશના પણ હતા, સ્ત્રી છોકરીઓ બહારની હતી, અને એ લોકોએ જે છોકરીઓ હતી એમણે સ્કર્ટ પહેરેલું,
અને એ લોકો ગિટાર વગાડતી વર્શિપ ટીમમાં, બરાબર છે? અને એ લોકોએ પૂરતા કપડાં પહેરેલા, કોઈ પણ રીતે એમની નગ્નતા દેખાય એવું કશું જ નહોતું. પૂરતા એમણે બહારના અને એ રીતે પોતાની નગ્નતાને બહુ સારી રીતે કવર કરેલી હતી. અને એમાં પ્રીચિંગ ચાલુ થયું, એટલે વર્શિપ દરમિયાન જ એક જાણે કે ભાઈ થોડા પ્રીચરે અમુક વાતો કીધી અને અચાનક પ્રીચરને પ્રેરણા થઈને એમણે પ્રાર્થના કરાવવાની શરૂઆત કરી અને બધા પડવા માંડ્યા અને વર્શિપ ટીમ પર પણ પ્રાર્થના કરીને વર્શિપ ટીમની બહેનો પણ પડી ગઈ. તમે સમજી શકો છો તમને શું કહેવામાં આવે. અને સ્કર્ટ પહેરેલું હતું અને લોકો પડી ગઈ અને અચાનક જ બધું વાતાવરણ બદલાઈ ગયું કે આ તો બધું કેવું કે, એટલે આખું માહોલ ખરાબ થઈ ગયો. લોકોને જાણે કે પેલી બહેનોના કેરેક્ટર પર પ્રશ્ન થવા માંડ્યો. એટલે હું તમને જે બાબત કહેવા માંગુ છું કે ભાઈ ઘણી બધી વખત આ બાબત એવી છે કે જે પ્રસંગો અનુસાર આપણે વર્તીએ, સાચવીએ, ઢાંકણ રાખીએ એ બહુ જ જરૂરનું છે, એ બહુ જ જરૂરનું છે, બરાબર? અને માટે અમુક બાબતો એમાં એ બહેનોનો વાંક તો આપણે એવું પણ નહીં કહી શકતા, પણ એક ડાહપણ આપણા સઘળામાં હોવું બહુ જરૂરનું છે. કયા સમયે દેવ શું ચાહે છે એ તમને ને મને ખબર પડે એ જરૂરનું છે, બરાબર છે? સો આ એક બાબત છે શણગાર, કે જે પ્રસંગો અનુસાર આપણે જો નથી કરતા અથવા વધારે કે ઓછો કરીએ છીએ તો એ શોભતું નથી, બરાબર છે? સાતમી બાબત જે હું કહેવા માંગુ છું ખ્રિસ્તી વ્યક્તિને કે જે નથી શોભતી એ છે જુગાર રમવું. અને હું તમને એટલે આ કહું છું કે ખ્રિસ્તી સમાજમાં આજે પણ એ જોવા મળે છે, બરાબર છે? પાના રમવા, કેસિનોમાં જવું, પૈસાની હારજીત કરવી અને બહારના લોકો જેને નસીબ કે છે એના આધારે અમુક કામો કરવા એ ખ્રિસ્તી વ્યક્તિ નથી શોભતી. એક વ્યક્તિએ મને એવું કીધું, સાહેબ હું આજે પણ પ્રાર્થના કરીને લોટરીની ટિકિટ લઉં છું. આ પ્રશ્ન પાસ્ટર પાસે ગયો, પાસ્ટરે સરસ જવાબ આપ્યો કે ભાઈ દેવ ચાહે છે કે આપણે મહેનત કરીએ, દેવ ચાહે છે આપણે મહેનત કરીએ, આવા રસ્તાઓ ના શોધતા. આપણે આમ દેવને કોઈ ખોખામાં બાંધી નથી શકતા, પણ કોઈ વ્યક્તિ એવું કે હું પ્રાર્થના કરું અને 1 કરોડની લોટરી લઉં, આ રીત નથી, આ રીત નથી. પણ આવું બધું પણ ખ્રિસ્તી સમાજમાં હોય છે, કારણ કે મન તો પછી ક્યાંનું ક્યાં જાય. અને માટે હું તમને જે આ બાબતો કહેવા માંગુ છું કે ભાઈ અમુક બાબત એવી છે કે જે ખરેખર ધિક્કારવા લાયક છે અને જેને આપણે ધિક્કારતા હોઈએ એ બહુ જરૂરનું છે. અને માટે મેં એક બાબત કીધી કે જુગાર કે જે કોઈ પણ રીતે કે સટ્ટો એ શોભતું નથી. ઘણા બધા એવા લોકો છે ભાઈ ભાઈ જે મેચમાં પુષ્કળ સટ્ટો રમે છે, બરાબર? અને આ બધી બાબતો એવી છે કે જે ક્યારે વ્યસન બની જાય, ઇઝી મની, એમ ક્યાંથી ઇઝી મની આવે છે એના આજે બહુ જ રસ્તા છે. અને એ પ્રકારના રસ્તા એટલે જ બાબત કે તમે જગતનું રૂપ ન ધરો. જગતમાં આ બધું માન્ય છે પણ ભાઈ જેને આપણે માન્ય નથી ગણતા, બરાબર છે? કે જે આ રીતે ટૂંકો રસ્તો અપનાવવામાં આવે યોગ્ય નથી, બરાબર? અને છેલ્લી બાબત જે હું કહેવા માંગુ છું ખ્રિસ્તી વ્યક્તિએ અમુક બાબત ના કરવી જોઈએ અથવા નથી શોભતી એ છે દેવું, બરાબર છે? હવે આને આપણે સમજવાની કોશિશ કરીએ કે ભાઈ દેવું કરવું એટલે શું. સૌથી પહેલાં તો હું તમને કહેવા માંગુ છું કે ભાઈ આપણે દેવું ના કરવું જોઈએ અને જો કરો છો તો ઇન ટાઈમમાં ભરી દેવું જોઈએ. કાર લોન, હોમ લોન લઈ શકીએ છે, નથી લઈ શકતા એવું નથી, પણ એ મહત્વની વાત છે કે કોઈ પણ લોન લેવી તમારા આત્મિક જીવનમાં પ્રોબ્લેમ ઊભા કરતે એવું ના થવું. હું તમને જે કહેવા માંગુ છું કેટલા એવા લોકો છે કે જે લોકોએ લોન લીધી અને એવી રીતે લોન લીધી કે એવા 20-25 વર્ષ માટે એવા બંધાઈ ગયા કે માણસ 18-18 કલાક કામ કરે લોન ચૂકતે કરવા. દેવ આવું નથી ચાહતો, આનો કોઈ નિયમ નથી, પણ હું તમને જે કહેવા માંગુ છું કે જો આપણે ડાહપણપૂર્વક ફોન તમને આયા જ કરશે અમારી પાસે ઓછા દરના, ઓછા દરની તમને આપશે, ભલે કે તમારો સેલરી આમ નિયમિત ના હોય તો પણ તમને લોન મળી શકે છે. પણ બાઇબલ આપણને શીખવે છે કે ભાઈ બુરજ બાંધતા પહેલા તું ગણતરી કર કે તારથી બુરજ બંધાશે કે નહીં. એવું ના થાય કે ભાઈ બુરજ તળે તું જ દબાઈ જાય, હા છે?
બાઇબલ આપણને શીખવે છે ભાઈ કે ભાઈ આપણે એ ખોટા પ્રકારનું સાહસ ના કરી નાખે, આપણે હંમેશા એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે ભાઈ ચલો ભાઈ મને 2 BHK ની જરૂર છે તો એટલી લોન, 1 BHK ની એટલી, અને હમણાં નથી ભરાઈ શકે કઈ નહીં, 5 વર્ષ પ્રાર્થના કરો, દેવની કૃપા તમારી પર આવે એના માટે પ્રયત્નો કરો, 5 વર્ષ પછી ફરી ટ્રાય કરો, એ યોગ્ય છે. પણ અમુક બાબતો એવી છે કે જેમાં જો આપણે એકવાર ઘૂસી ગયા તો એને પછી કંટ્રોલ કરવી બહુ જ અઘરી છે, એને પછી કંટ્રોલ કરવી બહુ અઘરી છે. અને દેવું આવી બાબત છે કે જ્યારે એક વખત એ થઈ જાય છે પછી એમાંથી બહાર આવવું બહુ જ અઘરું છે. અને માટે અમુક બાબતો એવી છે કે જે નથી શોભ, એમાં ઘણા લોકો એવા પણ છે આકરું વ્યાજ વસૂલ કરવું, વર્ષના 24% વસૂલ કરે, તમને કાલો 1 મહિનાના 2% વ્યાજ, 1 લાખ રૂપિયા લોન આપો 1 વર્ષે 24,000 રૂપિયા મળે, આટલું આકરું વ્યાજ વસૂલ કરવું એ ખ્રિસ્તી વ્યક્તિ નથી જો. નફો અલગ વસ્તુ છે, નફાખોરી અલગ વસ્તુ છે. માટે આપણે કોઈ બિઝનેસ પણ કરતા હોય એમાં નફાનું માર્જિન બરાબર છે, નફાખોરી કરવા જવું એ ખ્રિસ્તી વ્યક્તિ નથી જો. સો આજે જે અમુક બાબતો મેં તમને કીધી એટલા માટે કીધી, આમાં તો ઘણી બધી બાબત ઉમેરી શકાય જે મેં નથી ઉમેરી, પણ આજે જસ્ટ મેં આટલા બાબતોને લીધી છે કે ભાઈ અમુક બાબતો એવી છે કે જે ખ્રિસ્તી વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં નથી શોભતી અને જે આપણે ના કરવી જોઈએ. મેં તમને પહેલાં કીધું યુદ્ધ લડાઈ જેને કહેવાય, ગુસ્સો આપણને નથી શોભતો. બીજી બાબત છે કોઈ પણ પ્રકારનો કેફ, કોઈ પણ પ્રકારનો નશો કરવો, મદ્યપાન કરીને મસ્ત ન થાવ. બીજી બાબત બાઇબલ કહે છે સમ ખાવા, બરાબર છે, જો આપણે વાતે વાતે સમ ખાયા કરે છે તો એક પ્રકારની બેડ હેબિટ પડી ગઈ હોય એવું બની શકે. ચોથી બાબત છે અપશબ્દો, બરાબર છે, ના બોલવા જોઈએ. પાંચમી બાબત છે કે જે આપણે કોઈ પણ સંજોગોમાં ના કરવી જોઈએ એ છે ફરિયાદ, બરાબર છે, વ્યાજબી ફરિયાદ ઓકે છે બરાબર, પણ માત્ર ઈર્ષામાંથી અથવા અસંતોષમાંથી હરીફાઈમાંથી નીકળેલી ફરિયાદ યોગ્ય નથી. પછીની વાત છે શણગાર, પ્રસંગો અનુસાર બરાબર છે, જો પ્રસંગો અનુસાર નથી તો એ નડતરરૂપ બની શકે છે. પછીની વાત મેં કીધી જુગાર, સટ્ટો કે જેને બહારના લોકો નસીબ કહે છે એના આધારે ઇઝી મનીમાં જવું. અને છેલ્લી બાબત છે દેવું કરવું કે જેને આપણે કહીએ છીએ કર્જ ઉઠાવવું, બરાબર છે, અને જો એ યોગ્ય રીતે લેવામાં ના આવે તો એ આપણા આત્મિક જીવનને ખાસો બધો આપણા આત્મિક જીવનનો ફોકસ જ બીજે જતો રહે એવું બની શકે, બરાબર છે. ચાલો અહીંયા આપણે આપણું પ્રીચિંગ પૂરું કરીએ છીએ અને પ્રાર્થના કરીએ અને સાહેબ આપણને છેલ્લી તક